સમાચારોની શરૂઆત કરીએ. દ્વારકામાં જીવન મરણ વચ્ચે જંગ રમતી એન્જલ બોરવેલમાં ઘણા લાંબા સમયથી તે ફસાય છે અને તેને લઈ બચાવ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રેસ્ક્યુમાં અડચણ આવવાથી વિલંબ પણ થઈ શકે છે. જોકે બાળકીએ ફરીથી બોરમાં પાછી સરકી ગઈ છે તેવું તંત્ર દ્વારા વિગતો પણ બહાર આવી છે. જોકે હાલ એન્જલ બોરવેલમાં 20-22 ફૂટના અંતરે છે. બોરની બાજુમાં ઊંડો ખાડો પણ ખોદવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. બે જેસીબીની મદદથી કાળો ખોદવાની કામગીરી ચાલુ છે. ગાંધીનગરથી એનડીઆરએફની ટીમને પણ રવાના કરી દેવામાં આવી છે. તો બાળકીને બચાવવા માટે કાર્યવાહી પણ પૂરજોશમાં થઈ રહી છે. રેસ્ક્યુમાં થોડો અંતરાય છે, વિલંબ આવી રહ્યો છે. જોકે ઉપર ખેંચાયા બાદ બાળકી બોરમાં વધુ અંતરે ખેંચાઈ હતી. હાલ બાળકી 20-22 ફૂટના અંતરે છે અને માત્ર આ માસૂમ બાળકી જે કે જીવન મરણ વચ્ચે હાલ જોડા ખાઈ રહી છે. બોરની બાજુમાં ઊંડો ખાડો ખોદવા માટેની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે. અહીંયા રમતી હતી ને એને નવડાવી હતી ને ત્યાં બોરમાં પડી ગઈ. રમતી હતી, હું ભેગી જતી, મારા હાથમાં હતી. હું પાણીની ડોલ ભરવા ગઈ ને ટાંકામાં, ત્યાં બોર ઉપર ચડી ને તો પડી ગઈ. બોર ખુલ્લો ના હતો, માથે લોખંડ નો હતો. ઓલો તોલો આવે ને ઈ ફરિયામાં બધા હતા, મારા જેઠ ને જેઠના છોકરા ને, એને તરત કીધું. મને તરત જોઈ ગઈ હું. મારા પડખે જ હતી, એક જ છોકરી છે. આ બધા પૂરતી રીતે બચાવનો પ્રયાસ કરે છે. એ દરમિયાન એનડીઆરએફની, આર્મીની ને બધી ટીમો આવી રહી છે, રસ્તામાં છે, અને ફાયર અમદાવાદની ટીમ પણ આવી રહી છે. એટલે આવ્યા પછી એ નિર્ણય થશે કે આપણે બાળકીનું રેસ્ક્યુ કઈ રીતે આપણે કરીશું. હાથમાં જે એમને ગયા પછી તરત જે મેં ફોટોગ્રાફ લીધો એ મુજબથી લગભગ 30 ફૂટેજ છે એવું લાગે છે. પછી વિશેષ તો જ્યારે ટીમ આવશે આપણી રેસ્ક્યુની અંદર કેમેરો મૂકીને જોશે ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર કેટલા ફૂટે છે. જે બચાવવા માટે આપણે પ્રયાસો કરવાના છે, આ ધારો કે મોટા વાહનો આવી શકે એના માટે આપણે દિવાલો તોડીને રસ્તો પણ કર્યો છે, જેસીબી બોર ને બધા સાધનો પણ તૈયાર રાખ્યા છે. એટલે જે રેસ્ક્યુની ટીમ આવે તો એમને જે સાધનોની જરૂર પડે તો એ સાધનો પણ આપણે એડવાન્સમાં તૈયાર. ગ્રામજન જોડાયેલા છે. કઈ રીતના ઘટના ઘટી છે અને હાલની સિચ્યુએશન? આજે બપોરના સમયે 1 વાગ્યે બરોબર આ દીકરી છે એ બોરની પાસે રમતી હતી. કમ્પ્લીટલી જે બોર છે એ ડોલ થી ઢાંકેલો હતો, ડોલ ઉપર એક પથરો મૂકેલો હતો. પથરા ઉપર દીકરી રમતી હતી, પણ ડોલના તૂટવાથી પથરો અંદર ગયો અને દીકરી છે 1 વાગ્યાના સમયે એ પાઇપની અંદર ઉતરી ગઈ છે. અને તાત્કાલિક સ્થળે ઘટનાની જાણ થતાં ખાલી 40 મિનિટની અંદર 108ની ટીમ આવી ગઈ, એમને ઓક્સિજન આપ્યું. અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કલ્યાણપુર અને ભાટિયા બંને પોલીસ સ્ટેશનથી પીએસઆઈ સાહેબ આવ્યા, ત્યારબાદ તાત્કાલિક છે મામલતદાર સાહેબ આવ્યા, ટીડીઓ સાહેબ આવ્યા. અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ડીવાયએસપી કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ આવ્યા. એ ઉપરાંત આજુબાજુની ખાનગી કંપનીઓની ટીમો એ પણ રેસ્ક્યુ માટે આવી ગઈ છે. હાલ આપ જ્યારે આ ઘટના જોઈ રહ્યા છો ત્યારે આ દીકરીની હલચલ જાણવા માટે થઈ અને સ્પેશિયલ 3D કેમેરો છે એ અહીંયા આવી ચૂક્યો છે અને કેમેરો અંદર ઉતારી અને દીકરીની હિલચાલ ઉપર નજર કરવામાં આવે છે. પાછળના જે પરિવારજનો છે ત્યાં કેમેરામેનને કહીશ કે ત્યાંના દ્રશ્યો જોઈએ અને એની સાથે વાતચીત કરવાનો આપણે પ્રયાસ કરશું. કારણ કે જે રીતના ઘટના ઘટી છે જોઈ શકાય છે, તમામ ચહેરાઓ છે તે સ્તબ્ધ છે. એક ચહેરા ઉપરના જે ભાવ છે, ઉદાસીના ભાવ છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે. આપણી સાથે પરિવારજનો જોડાયેલા છે, તેની સાથે જ વાત કરું. દાદા, ઘટના બહુ ગંભીર છે, તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? ના, ચાલુ છે પરસરામ, બધા નીકળવાનો તંત્ર બધો આવી ગયો છે. અને આપણી સાથે નથુ આહીર જોડાઈ ગયા છે. નથુ, બાળકીને બચાવવી અત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા છે, હાલ શું સ્થિતિ છે? ધ્રુવિશા, હું પ્રથમ ગ્રાઉન્ડ ઝીરોથી દ્રશ્યો બતાવવા માંગીશ. જોઈ શકાય છે હાલ જે છે બાળકીને બચાવવાની કાર્યવાહી છે તે ફૂલ જોશમાં ચાલી રહી છે. પ્લાન બી અપનાવવામાં આવ્યો છે, એટલે કે બાળકીને જે છે બચાવ કાર્યવાહીમાં બોર અંદરથી જે અડચણો આવી છે તેને હવે દૂર કરવા માટે જોઈ શકાય છે જેસીબી હિટાચી દ્વારા જે બોરવેલ છે તેની બાજુમાં જ મોટો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. એટલે કે હાલની સ્થિતિ કહી દઉં ધ્રુવિશા, તો લગભગ 20 ફૂટના અંતરે જે છે તે બાળકી ફસાયેલી છે એમ તંત્રનું કેવું છે. તો જામનગરથી આર્મીની મદ્રાસ રેજિમેન્ટ છે, જામનગર ફાયરની ટીમ છે, તો દ્વારકા ફાયરની ટીમ છે અને અન્ય પ્રશાસન એટલે કે પોલીસ છે, વહીવટી તંત્ર છે તે હાલ બચાવ કાર્યવાહીમાં જોતરાયું છે. છેલ્લા લગભગ
પાંચ કલાકથી આ ઓપરેશન ચાલુ છે અને એક વખત તો અંતિમ તબક્કામાં ધ્રુવિશા આ ઓપરેશન પહોંચી ગયું હતું, પરંતુ કોઈના કોઈ સંજોગે બાળકી પરત જે છે તે બોરમાં ચાલી ગઈ છે. અને હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો લગભગ 20-25 ફૂટના અંતરે બાળકી છે. આ બાળકીને ઉપર સલામત રીતે ઉપર ખસેડવી શક્ય તો છે, પરંતુ તેમાં જો અડચણ આવે તો તાત્કાલિક કાર્યવાહી ન કરી શકાય. તે માટે તંત્ર દ્વારા હાલ જે છે તે 20 ફૂટ ઊંડો ખાડો ખોદવાની કાર્યવાહી પેરેલલ ચાલી રહી છે. એટલે કે પ્લાન 1 અને પ્લાન 2 બે પેરેલલ ચાલી રહ્યા છે. જો બાળકીને બોરમાંથી જે છે તે બોર વાટેથી જે ખસેડવામાં ન આવે તો ખાડો ખોદીને પણ બચાવી શકાય તેવા પ્રયત્નો હાલ પૂરજોશથી ચાલી રહ્યા છે. આપણી સાથે ગામના સરપંચ એટલે કે રાણ ગામના સરપંચ જે છે તે કિશોરભાઈ જોડાયેલા છે. કિશોરભાઈ, છેલ્લી ઘડીના પ્રયાસો છે, ઘટના અત્યંત દુઃખદ કહી શકાય, પરિવારમાં પણ શોક છે, શું કહેશો, કેવા પ્રયત્નો? પ્રયત્નો સર અમારા જ્યારથી ઘટના બની છે ત્યારના પ્રયત્નો ચાલુ જ છે. એનડીઆરએફની ટીમ આવે છે, સતત હજી મહેનત એની ચાલુ છે. બીજા નંબરમાં આરોગ્યની ટીમ પણ ચાલુ છે, સતત બધા પ્રયત્ન કરી રહ્યા છે. દયા દ્વારકાવાળાને થઈ જશે, 100% ઓપરેશન સક્સેસફુલ થઈ જશે એવી આશા છે. 6 કલાકથી ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. ફરીથી હું આ દ્રશ્યો બતાવવા માંગીશ, જે છે તે પેરેલલ બોર પાસેનો જે ખાડો છે બોર પાસે જ ખોદવામાં આવી રહ્યો છે. એટલે કે 20 ફૂટ ઊંડો જે છે તે ખાડો ખોદાશે અને બોરમાંથી બાળકીને બચાવી લેવાના પ્રયાસો થશે. આ સાથે જ ખાડાની વાત તો થઈ, પરંતુ સાથે સાથે પેરેલલ કામગીરી એ પણ ધ્રુવિશા ચાલી રહી છે કે બોર અંદરથી જે છે ત્રણે તરફના જે દોરડાઓ નાખીને બાળકીને જે હુક દ્વારા જે હાલ જે છે તે સ્ટેન્ડ કરવામાં આવી છે અને ઉચકવાની કામગીરી છે તે કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અંતરાય આવી રહ્યા છે, વિઝિબિલિટી ઓછી છે, જે સીસીટીવી કેમેરાની લેન્સ છે તે પણ ઓછી પડી રહી છે. એટલે કે બંને તરફના ધ્રુવિશા પ્રયાસો છે કે બાળકીને બચાવી લેવામાં આવે, હા, અને બાળકીને સલામત રીતે જો ઉગારી લેવામાં આવે ને ત્યારબાદ તાત્કાલિક સેવા માટે પણ ધ્રુવિશા એક મેડિકલની ટીમ બોર પાસે જ રાખવામાં આવી છે. પ્રાથમિક સારવાર આપવામાં આવશે અને જે છે તે આઈરિસ સેન્ટર ઉપર બાળકીને ખસેડવાની જે છે વિધિ છે તે એ પણ કરવામાં આવશે. જો ઓપરેશન એટલે કે વધુ કલાકો ચાલ્યું અને ઓક્સિજનની માત્રા ઓછી પડી તો ઓક્સિજન પણ સ્ટોકમાં રાખવામાં આવ્યો છે, સાથે સાથે જે કંઈ તમામ વ્યવસ્થાઓ છે તે પણ કરી લેવામાં આવી છે. પરંતુ ખાસ મહત્વની વાત એ છે કે ભાવિશા બરોડાથી એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે, બાય હવાઈ જે છે તે દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે અને દ્વારકાથી એ ટીમ અહીં આવશે અને આ ઓપરેશનમાં જોતરાશે. પરંતુ બીજી વાત એ છે કે હાલ ઓપરેશન જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને બાળકીને બચાવવાના પ્રયાસો છે તે ભરપૂર થઈ રહ્યા છે. જી જી રાધુ, આપનો આભાર. તો આ સુધી આપણે અપડેટ લેતા રહીશું. હાલ જીવન મરણ વચ્ચે આ બાળકી ઝોલા ખાઈ રહી છે. રાજ્યભરમાં એન્જલ માટે પ્રાર્થના પણ ઠેર ઠેર થઈ રહી છે. હજુ પણ બાળકી એની છે સરકી રહી છે, જેના માટે પ્લાન બી પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ચૂકી છે આ બાળકીને બચાવવા માટે. બાળકી રમી રહી હતી બોરવેલની આસપાસ, જ્યારે આ બોરમાં અકસ્માતે પડી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.